નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણા જે મુખના દાંત છે મોઢાના દાંત આ દાંત છે એને એંશીથી સો વર્ષની ઉંમર સુધી દાંતને સ્વસ્થ અને મજબૂત રાખી શકાય દાંતને લોખંડી રાખી શકાય એ માટેની બેથી ત્રણ મિનિટની ખૂબ જ મહત્ત્વની વાત છે તમને સાંભળીને ખૂબ મજા આવશે એટલે વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોજો એંશી વર્ષ સુધી લોખંડ જેવા બની રહે એ માટેની જે પ્ર ટ્રીક છે એની તમને વાત કરું એ પહેલાં સૌથી મહત્ત્વની એક વાત કરી દઉં કે થોડા દિવસ પહેલાં મેં આયુર્વેદાચાર્ય ડૉક્ટર મહેન્દ્રસિંહ સરવૈયાજી સાહેબનો એક શોર્ટ ક્લિપ વિડીયો જોયો હતો અને એણે દાંત વિશેની અને દાંતણ વિશેની જે વાત કરી હતી ખૂબ મજા આવી જોવાની એક સ્પષ્ટ વાત એક નરી વાસ્તવિકતાની વાત કરી હતી કે આપણા વડીલો છે એ પહેલાં દાંતણ કરતા હતા અને જે આપણા દેશમાં રાજ આવ્યું અંગ્રેજોનું અને પછી ટૂથપેસ્ટ આવી અને એવું કહેવામાં આવ્યું કે તમારી ટૂથપેસ્ટમાં કેલ્શિયમ છે નહીં તો આ લ્યો ટૂથપેસ્ટ અને આપણે બધાએ ટૂથપેસ્ટ ચાલુ કરી દીધી અને દાંતની અને મોઢાની અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ ત્યારબાદ સ્વર્ગસ્થ રાજીવ દીક્ષિતજીએ દંતમંજનની વાત કરી દેશી અને આયુર્વેદિક દંત દંતમંજન અને મીઠું મીઠું છે દાંત ઉપર ઘસવાથી દાંત છે સ્વસ્થ રહેશે તો ટૂથપેસ્ટવાળા ફરી પાછું નવું લાગ્યા કે ક્યાં આપ કે ટૂથપેસ્ટ મેં નમક હે આપણે કેવી કે ના તો આયેલો ટૂથપેસ્ટ અને નમક ફેસા રાખો એમ કરતાં કરતાં બાબા રામદેવની આધુનિક કંપની આવી બજારમાં અને બાબા રામદેવે નવું પાસું કાઢ્યું કે આયુર્વેદિક ફોર્મ્યુલાવાળી ટૂથપેસ્ટ કાઢી કે લવિંગ ને ફુદીનો અને તુલસીને ઘણી બધી વસ્તુ નાખીને એક દેશી અને આયુર્વેદિક ટૂથપેસ્ટ બનાવી દંતકાંતિ અને આ દંત કાંતિ જે છે એણે દુનિયાની બધી ટૂથપેસ્ટની કમર તોડી નાખી ભારતીય બજારમાં એટલે ઓલા ટૂથપેસ્ટવાળા ફરી પાછું નવું લાવ્યા નવું લાવ્યા એક બેન આવે સાડીમાં અને એક કંઈક એવી જાહેરાત આવે છે કે વેદ ઓર વિજ્ઞાન કા સંગમ યે હે વેદ શક્તિ ટૂથપેસ્ટનું નામ તો બધાને ખબર છે યે હે વેદશક્તિ ટૂથપેસ્ટ એમ કરીને અને આપણે બધા આ ટૂથપેસ્ટનો આંખો બંધ કરીને ઉપયોગ કરીએ છીએ મિત્રો જે ટૂથપેસ્ટ છે રાજીવ દીક્ષિતજીએ પોતાના જે પુસ્તક છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જે ટૂથપેસ્ટ છે અને ખાસ તો ટૂથબ્રશ દેશી દંતમંજન અથવા માત્ર મીઠું ઘસીએ તો પણ ટૂથપેસ્ટ કરતાં વધારે ફાયદો થાય અને દાંતણ કરીએ તો વધારે સારું પણ ટૂથપે પણ જે ટૂથબ્રશ છે એની અંદર જે પ્લાસ્ટિકના બ્રસલ્સ હોય છે એટલે કે જે તાંતણા જેવા હોય છે ને આ તાંતણા આપણે જ્યારે દાંત ઉપર ઘસીએ ત્યારે આ તાંતણા દાંતના પેઢામાં ઘસાય છે જેને લીધે પેઢા છે એક ધીમે ધીમે ઘસાતા જાય છે જેથી પેઢા નબળા પડતા જાય છે પેઢા નબળા પડવાથી દાંત છે એ નબળા પડે છે દાંતના મૂળ નબળા પડે છે અને દાંત કમજોર થાય છે એટલે ટૂથબ્રશનો આ એક ગેરફાયદો બીજું એ કે ટૂથબ્રશની અંદર જે તાંતણા હોય છે તો તાંતણાના જે મૂળ હોય છે ત્યાં ટૂથબ્રશ કોઈ દિવસ સાફ થતું નથી જેને કારણે ત્યાં ઝીણા ઝીણા અને એકદમ સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે એ જમા થતા હોય છે અને જેને લીધે એ ટૂથ ટૂથ બ્રશ છે એનાથી ફાયદો થવાની વાત તો એક બાજુ પણ આ ટૂથપેસ્ટ ટૂથબ્રશના જે મૂળમાં બી બેક્ટેરિયા હોય જીવાણુ હોય આપણા દાંત મારફતે અને મુખ મારફતે પેટની અંદર જાય એટલી બીમારીઓ થવાની છે બીજું સૌથી મહત્ત્વની વાત મિત્રો કરી દઉં ને જે વસ્તુથી શેવિંગ ક્રીમ એટલે કે દાઢી કરવાની ક્રીમ અને વોશિંગ પાવડર એટલે કપડાં ધોવાના પાવડરમાં જે વસ્તુથી ફીણ ઉત્પન્ન થાય છે ને એ જ વસ્તુ ટૂથપેસ્ટની અંદર મિક્સ કરવામાં આવે છે જેનું નામ છે સોડિયમ લારેલ સલ્ફેટ આ એવું કેમિકલ છે કે જેનાથી ફીણ ઉત્પન્ન થાય છે અને આ કેમિકલને લીધે કેન્સરનો ખતરો થવાની શક્યતાઓ પણ રહેલી છે અને એટલા માટે જ અમુક દેશો છે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ટૂથપેસ્ટ ઉપર પ્રતિબંધ છે અને આપણા ભારત જેવા દેશની અંદર આ બધી ટૂથપેસ્ટીઓ મોટા ભાગે એમ કહેવાય કે ખુલ્લે આમ વેચાતી હોય છે હવે મિત્રો રાજીવ દીક્ષિતજીએ એક સજેશન કર્યું છે એ કહું પછી એક દાંતણની સરસ મજાની વાત કહો કે રાજીવ જીએ એના પુસ્તકમાં લખ્યું છે અને એ આપણા પ્રાચીન લો આપણા બુઝુર્ગો વડીલો છે એ પણ કરતા આવ્યા કે મીઠું પણ રાજીવ જીએ મીઠાની સાથે સાથે જે સિંધા લૂણ છે સિંધા સિંધવ નમક આ મીઠાની સાથે સાથે હળદર અને સરસવનું તેલ મિક્સ કરી પેસ્ટ જેવું બનાવીને સવારે આ રીતે દાંતમાં લગાડો ને દુનિયાની કોઈ ટૂથપેસ્ટમાં તાકાત નથી કે આના જેવું સારું પરિણામ દાંત માટે આપી શકે એટલે આ છે અને કાંઈ ન મળે ને તો નહીં ખાલી મીઠું તમે દાંત ઉપર રગડો તો પણ એ દાંતને નુકસાન તો નહીં જ કરે દાંતની સફાઈ થઈ જશે અને દાંતને અને પેઢાને કોઈ નુકસાન નહીં થાય અને એ સિવાયનું મિત્રો મારી પાસે અત્યારે અહીંયા હું આ નેચરલી વાતાવરણમાં છું અને અત્યારે મારી પાસે આ દાંતણ છે મિત્રો આ દાંતણ લીમડાનું છે તમને ત્રણ વનસ તમને ચાર વનસ્પતિ એવી સજેશન કરું છું કે જેના દાંતણ તમે અઠવાડિયામાં માત્ર ને માત્ર ત્રણ વખત દાંતણ કરશો ને તો પણ તમારા દાંત છે એંશી વર્ષ સુધી લોખંડ જેવો બની રહેશે જેની અંદર પ્રથમ છે લીમડાનું દાંતણ લીમડાનું દાંતણ છે એ સતત એક ધારું નહીં કરવાનું બને ત્યાં સુધી દાંતણો છે દસ પંદર દિવસે બદલે વનસ્પતિ બદલવાની તો પહેલું લીમડાનું દાંતણ છે બીજું સૌથી મહત્ત્વનું દાંતની દરેક સમસ્યામાં કારગર હોય ને તો એ છે કરંજનું દાંતણ કણજી આપણે ઠેર ઠેર જોવા મળે છે અમે કણજીનો છોડ કરંજનું દાંતણ ત્યાર પછીનું જે એના કરતાં પણ વધારે પાવરફુલ દાંતણ હોય તો વડની વડવાઈનું દાંતણ હલતા દાંતને પણ મજબૂત કરી દેવાની તાકાત રહેલી છે વડના દાંતણમાં તો વડનું દાંતણ છે અને ત્યાર પછીનું દાંતણ મિત્રો હોય તો એ છે બાવળનું દેશી બાવળનું આપણું સૌથી પ્રાચીન અને ગામડાના મોટા ભાગના લોકો દેશી બાવળનું દાંતણ કરતા હતા અને આજે આ બાવળ છે વિસરાઈ ગયું છે વિસરાઈ ગયેલી વનસ્પતિ બાવળના દાંતણના અનેકો અનેક ફાયદા છે આ તમને ચાર પાંચ વનસ્પતિ બાકી તો દાંતણ જામફળીના દાંતણ પણ કરી શકાય આંબાના દાંતણ પણ હોય ઘણી બધી વનસ્પતિનું દાંતણ પણ આ ચારથી પાંચ એવી વનસ્પતિ છે કે દુનિયાની કોઈ ટૂથપેસ્ટમાં તાકાત નથી કે આ દાંતણ જેવું તમને ફાયદો થઈ શકે તો મિત્રો બધાને વિનંતી કે ટૂથપેસ્ટની બને તેટલી અત્યારનો સમય એવો છે કે ટૂથપેસ્ટ વિના ચાલતું નથી પણ બને તેટલું અઠવાડિયામાં ત્રણ વખત પણ જો તમે આ દાંતણનો સહારો લેશો ને તો દાંત છે ને એ ઘડપણ સુધી એંશી વર્ષ સુધી લોખંડ જેવા મજબૂત રહેશે તો મિત્રો વિડીયો ગમે હોય તો એક લાઈક અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી